ટ્રેન રદ કરવામાં આવી. રેલવે વિભાગે 6 ટ્રેન રદ કરી છે. વડોદરા છોટાઉદેપુર ડેમુ ટ્રેન રદ કરવામાં આવી છે. દાહોદ વડોદરા મેમુ ટ્રેન પણ રદ કરવામાં આવી છે. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર ટ્રેન પણ રદ કરાઈ છે. તો વિરમગામ વલસાડ પેસેન્જર ટ્રેનને પણ રદ કરવામાં આવી છે. જે રીતે વડોદરામાં પરિસ્થિતિ વરસી છે અને સતત વરસાદના કારણે જે પાણી ભરાયા છે, વડોદરાના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે, તેને લઈને ટ્રેન જે છે તે રદ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ડેમો અને મેમુ ટ્રેન રદ કરાઈ. રેલવે વિભાગે 6 ટ્રેન રદ કરી. વડોદરા છોટાઉદેપુર ડેમુ ટ્રેન રદ કરી. દાહોદ વડોદરા મેમુ ટ્રેન પણ રદ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર ટ્રેન પણ રદ કરવામાં આવી છે. સાથે જ વિરમગામ વલસાડ પેસેન્જર ટ્રેનને પણ રદ કરવામાં આવી છે. જ્યાં સુધી વડોદરામાંથી પાણી ઓસરે નહીં ત્યાં સુધી આ જે ટ્રેન છે તે રદ કરવામાં આવી છે. લોકોને મુશ્કેલી ન સર્જાય તે માટે આ જે તમામ ટ્રેન છે તે રદ કરવામાં આવી છે. વડોદરાથી નીકળતી અને વડોદરાથી પસાર થતી આ જે તમામ ટ્રેન છે તેને રદ કરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તુષાર પટેલ પાસેથી. તુષાર, જે આ ટ્રેનો રદ કરવામાં આવી છે, કઈ તારીખ સુધી આ ટ્રેનો રદ કરવામાં આવી છે? ચોક્કસ મિથુન, ગત રાત્રિના વરસાદના પગલે 31 જુલાઈથી જ ટ્રેક ઉપર પાણી ફરી વળવાના સમાચારો હતા, પરંતુ જે રીતે રાત્રે વરસાદ પડ્યો અને ત્યારબાદ ગત રાત્રિથી રેલવે વિભાગ પણ ચિંતિત બન્યું. જી જી, આભાર માહિતી આપવા બદલ. તો ગઈકાલ રાતથી જે રીતે પાણી ફરી વળ્યા હતા તેના કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા આ તમામ જે 6 ટ્રેનો છે તે રેલવે વિભાગે રદ કરી છે. તો વડોદરા શહેરમાં પ્રવેશવાના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમાસાવલી રોડ પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીમાં વાહનો ફસાતા નાગરિકોનું પણ રેસ્ક્યુ કરાયું હતું. વિશ્વામિત્રી નદીનું પાણી સમગ્ર શહેરમાં માર્ગો પર ફરી વળ્યું છે અને પાણી ઓછું થવાનું નામ નથી લેતું, કારણ કે નદીની સપાટી સતત વધી રહી છે. તો પાણીમાં વાહનો પણ ગરકાવ થઈ ગયેલા જોઈ રહ્યા છો. આ જે વિસ્તાર છે ભરવાડવાસ છે અને ત્યાં લોકો તરીને જઈ રહ્યા છે. ત્યાં જે પાણી છે તેનું સ્તર સૌથી વધુ છે. તો આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જેમાં એક ગાયને રેસ્ક્યુ કરાયું. વડોદરામાં ભારે વરસાદને પગલે નફાખોરો સક્રિય થયા છે અને નફાખોર વેપારીઓ લોકોને લૂંટવાની શરૂઆત કરી દીધી છે. બે ગણા ભાવે દૂધ અને શાકભાજી વેચી રહ્યા છે આ વેપારીઓ. એક તરફ લોકોને ખાવાનું નથી મળતું, બીજી બાજુ નફાખોરી કરી રહ્યા છે આ વેપારીઓ. તો જે રીતે માંડ લોકો ઘરની બહાર નીકળીને તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેતા હોય છે, ત્યારે ભારે વરસાદને પગલે નફાખોરો સક્રિય થઈ ગયા છે અને જે ફાયદો ઉઠાવી રહ્યા છે રહીશોનો કે તેમની મુશ્કેલ પરિસ્થિતિનો આ વેપારીઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. તો જે રીતે બે ગણા ભાવે દૂધ અને શાકભાજી વેચી રહ્યા છે આ વેપારીઓ અને આ જે તક છે તેનો લાભ લઈ રહ્યા છે, લોકોની મુશ્કેલ પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા છે વેપારીઓ. એક તરફ લોકોને ખાવાનું નથી મળતું, બીજી બાજુ નફાખોરી ના રસ્તે આ વેપારીઓ છે, કારણ કે તેમને ખબર છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં લોકો છે. વડોદરામાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ વરસવાના કારણે વિશ્વામિત્રી નદી ગાંડી બની છે અને વિશ્વામિત્રી નદીની સપાટી 35 ફૂટ પહોંચતાની સાથે જ તમામ રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે. ત્યારે Zee 24 કલાકની ટીમ અત્યારે મંગલ પાંડે જે રોડ છે ત્યાં ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે જે રીતના અહીંયાથી જ વિશ્વામિત્રી નદી જે પસાર થઈ રહી છે, પાણીનો જે વહેન છે તે વહેન આપ જોઈ રહ્યા છો. ખાસ કરીને જે જગ્યા પર અમે ઉપસ્થિત છે તે જગ્યા કોઈ નદી કે તળાવ નથી, પરંતુ આ રસ્તો છે કે જ્યાંથી રોજેરોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે. ત્યારે આ તમામ જે વિશ્વામિત્રીના જે બ્રિજીસ છે તે બંધ થઈ જવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. લોકોને અહીંયા અટકાવવામાં આવ્યા છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં જતા જેટલા લોકો રહે છે તેમાંથી 4000થી વધારે લોકોનું અત્યારે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ પણ NDRF પોલીસ ફાયર બ્રિગેડ SDRFની ટીમો દ્વારા જે રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે લોકો છે તે રસ્તા પર આવી ગયા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આપણી સાથે આજે અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, જે પાણી ભરાયા છે, દૂધ અને જે ખાવાની વસ્તુ છે તે મળી રહી છે ખરી? મોંઘી થઈ ગઈ છે, બહુ મોંઘી થઈ ગઈ છે. એક દૂધની ઠલીના 30 રૂપિયા થઈ ગયા. કોઈ 30 લે, કોઈ 35 રૂપિયા લે, કોઈ 40 રૂપિયા લે. પહેલી વાત તો દૂધ મળતું જ નથી, લાંબે લાંબે લાઈનો લાગેલી છે દુકાનો આગળ. એવું દૂધ મોંઘું લે છે, કોઈ કોઈ ભાવ વધારે લે છે દુકાનો વાળા. અને કઈ વસ્તુના વધારે ભાવ લેવાય રહ્યા છે? દુકાન વાળા બહુ વધારે ભાવ લેવાય, શાકભાજી ને બહુ વધારે લેવાય.
મરચી ના આલુ ના રીંગણ ના બધા ના ભાવ શાકભાજી ના બહુ વધારી દીધા, બહુ ડબલ થઈ ગયા. ભાવ શું કરી દીધા? દૂધ ના ભાવ અભી કોઈ 35 નો, કોઈ 40 નો, કોઈ 45 નો, એમ જ લે છે બધા. એક થેલી ના બટાકા 60 રૂપિયા. બિલકુલ. તો જે રીતના લોકો ને સાંભળી રહ્યા છે કે દૂધ નથી મળી રહ્યું અને જે જગ્યા પર દૂધ ઉપલબ્ધ છે તે જગ્યા પર એક થેલી ના 35, 40 અને 50 રૂપિયા સુધી લોકો પાસેથી પડાવવામાં આવી રહ્યા છે, ત્યારે ચોક્કસથી જે લોકોની મજબૂરીનો આ પ્રકારનો ફાયદો વેપારી ઉઠાવતા હોય છે તે ખરેખર ખૂબ જ નિમ્ન કક્ષાનું તેમનું આ એક કાર્ય કહી શકાય. ત્યારે ચોક્કસથી જ્યારે આવા સમયમાં જ્યારે લોકો પૂર પીડિતોની મદદ કરતા હોય છે ત્યારે આવા પણ લોકો હોય છે કે જે લોકોને લૂંટફાટ કરતા હોય છે, ત્યારે ચોક્કસથી વડોદરામાં હાલ તો જે વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે પણ જે પાણી ભરાયેલા છે તેના કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે રવિ અગ્રવાલ, Z24 કલાક, વડોદરા. વડોદરાની જે પરિસ્થિતિ છે તે મુશ્કેલ ભરી પરિસ્થિતિ છે, કારણ કે પાણી ઓસરી નથી રહ્યું. લોકો માંડ માંડ પોતાના ઘરની બહાર જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે જ્યારે જતા હોય છે તેવામાં તેમને જે તમામ ચીજવસ્તુઓ મળે છે તો મોંઘા ભાવે મળે છે અને જે વેપારીઓ છે તે આ પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા છે. જે લોકોની મુશ્કેલ પરિસ્થિતિનો લાભ વેપારીઓ લઈ રહ્યા છે અને જે વસ્તુઓ છે તે મોંઘા ભાવે વેચી રહ્યા છે. આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો તમામ વિસ્તારો, વડોદરાના તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ગઈકાલથી આ જ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં કોઈ જ ફરક પડ્યો નથી. તો લોકો જે રીતે રસ્તો પણ પસાર થઈ રહ્યા છે આ પ્રકારે ટ્રેક્ટરમાં બેસીને લોકો રસ્તો પસાર થયા. વડોદરામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ ગઈ છે અને લોકોએ હવે ટ્રેક્ટરનો સહારો લીધો છે, ત્યારે ટ્રકનો પણ સહારો લીધો અને અનેક લોકો ગતરાથી જ ઘરમાં બંધ છે, ત્યારે લોકો હવે ઘરથી બહાર નીકળી રહ્યા છે કારણ કે પરિસ્થિતિમાં કોઈ જ ફરક નથી પડી રહ્યો. ત્યારે ટ્રેક્ટરના સહારે લોકો બહાર નીકળી રહ્યા છે કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવવી જરૂરી છે. તેના માટે આ પ્રકારે ટ્રેક્ટરમાં બેસીને લોકો બહાર નીકળી રહ્યા છે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવવા માટે. તમામ લોકો જે અહીંયા જે છે વાત કરીશું, ત્યાંથી આ ટ્રેક્ટર લઈને આવી રહ્યા છો, આગળ શું પરિસ્થિતિ છે? આગળ શું પરિસ્થિતિ છે? આગળ પાણી ગંભીર છે. ઝોપડાથી નીકળ્યા છે, જે મળે એની હેલ્પ કરીશું. આ બધા પાછળ બેઠા છે. તમામ લોકોને તમે રેસ્ક્યુ કરી રહ્યા છો, બીજી સારી જગ્યાએ પહોંચાડી રહ્યા છો, સેફ જગ્યાએ? યસ યસ. કેટલા લોકોને પહોંચાડ્યા? આગળ 7-8 જણ મળ્યા છે અમને, એ પાણીની પાર નીકળ્યા છે. આપ પણ આ મૂર્તિ લઈને માતાજીની જઈ રહ્યા છો તો આમની મદદ લીધી છે તમે? હા, આગળથી 4 રસ્તાથી. તો આ દ્રશ્ય છે કે ટ્રેક્ટર જે છે બરોડાના માર્ગો ઉપર જોવા મળી રહ્યું છે અને આ ટ્રેક્ટર વાળા જે વ્યક્તિ છે તેમના તરફથી તમામ જે લોકોની મદદ કરવાની થતી હોય તે પ્રકારથી આવા દ્રશ્યો વડોદરાની અંદર જોવા મળી રહ્યા છે. ખૂબ મહત્વની વાત છે કે આ જે પાણી છે ઉતરવાનું નામ નથી લેતું અને વરસાદ જે છે બીજી તરફ એ પણ ચાલુ છે, એટલે ચોક્કસથી વડોદરાવાસીઓની જે મુશ્કેલીઓ છે એમાં અત્યારે ઘટાડો થવાનો નથી. કેમેરા પર્સન રવિસિંહની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, વડોદરા. વડોદરામાં હવે જે લોકોને ટ્રેક્ટરમાંથી પસાર થવાનો વારો આવ્યો છે અને ઘણા બધા જે લોકો છે તે બહારથી વડોદરાવાસીઓ માટે મદદ પહોંચાડી રહ્યા છે ટ્રેક્ટરમાં આવીને. હાલમાં જે આપણે દ્રશ્યો જોયા તો જે લોકો ફસાયેલા હોય તેમને બહાર કાઢવા માટે ટ્રેક્ટરનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે અને લોકોને જે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ બે દ્રશ્યો જેમાં જે પ્રથમ દ્રશ્ય છે જેમાં ટ્રેક્ટરથી લોકો બહાર પોતાનો રસ્તો શોધી રહ્યા છે, જ્યારે બીજું જે દ્રશ્ય છે તે ભરવાડવાસનું છે જેમાં તરીને લોકો બહાર જઈ રહ્યા છે કારણ કે ત્યાં 10 ફૂટથી પણ વધુ પાણી ભરાયેલું છે અને આગળ જતાં જ જે નદીનું વહેણ પણ ત્યાં છે 15 ફૂટ જેટલું પાણી ભરાયું અને ત્યાં NDRF દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. જે દ્રશ્યમાં આપ જોઈ શકો છો એક ગાયને બચાવવા માટે જે ભરવાડ દ્વારા તે ગાયને બચાવવા માટે તરીને તે વ્યક્તિ જાય છે તેને બચાવે છે.